નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત પાઠ્યપુસ્તક પ્રકરણ ત્રણ કેટલા ચોરસ પાના નંબર પાંત્રીસનો અભ્યાસ કરીએ પાના નંબર પાંત્રીસ ઉપર ટિકિટનું માપ આપેલું છે ત્યાં અલગ અલગ એક ચોરસ ખાંડ લંબ ચોરસની અંદર નાના નાના ચોરસ આપેલા છે એક સેમિના તેમાં અલગ અલગ ટિકિટો ચટાડેલી છે તો આ ટિકિટનું માપ આપણને આપેલું છે અહીંયા તો એ પ્રમાણે આપણને બાજુમાં જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના જવાબ આપીશું તો અહીંયા આ રસપ્રદ ટિકિટો જુઓ અને આપણે જ પ્રશ્ન વાંચી અને જવાબ આપીએ અહીંયા આપણને એ બી સી ડીઈ અને એફ આટલા પ્રકારની ટિકિટ આપેલી છે તો અહીંયા હવે તમને આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે ટિકિટનું આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ કોને કહેવાય મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવી દે કે અંદરનો જેટલો ભાગ આ જેટલી ટિકિટ આપેલી છે તેટલી ટિકિટના ભાગને અંદરના ભાગને શું કહેવાશે ક્ષેત્રફળ કહેવાશે આ ટિકિટનો જેટલો ભાગ છે આ એ આ જેટલા ખાના છે એ ખાના એના ટિકિટના એ ક્ષેત્રફળ કહેવાય છે અને આગળના વિડીયોમાં આપણે પરિમિતિ જોયું તો તેની બોર્ડર બોર્ડરના જેટલું હોય તેટલાનું માપ બોર્ડરના ભાગને તેની હદને પરિમિતિ કહે છે તો અહીંયા આપણે પહેલા પ્રશ્નમાં જોઈએ ટિકિટ એ દ્વારા એક સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે અહીંયા ટિકિટ એ દ્વારા એક ચોરસ એક સેમીનું છે તો તેવા કેટલા ચોરસ ઢંકાય છે ટિકિટ એમાં જોઈએ આપણે કેટલા ચોરસ ઢંકાય છે તો જુઓ એક બે ત્રણ ત્રણ હરોળવાળા એવા કેટલા છે લાઈન છે એક બે ત્રણ ચાર પાંચ છ છ ત્રણ અઢાર આ રીતે તમારે ગણતરી કરી દેવાની કે આડી હરોળ અને ઊભી હરોળનો ગુણાકાર કરી દેવાનો બરાબર તો કેટલી છે અઢાર ટિકિટ છે એક એક ગણશો તો પણ વાંધો નહીં પણ બંને એટલું આપને સરળતાથી અભ્યાસ થાય સરળતાથી ગણતરી કરીએ તેવી જ રીતે તૈયારી રાખવાની તો અહીંયા અઢાર ચોરસ ટંકાય છે ત્યાર પછી અને ટિકિટ બી દ્વારા કેટલા તો ટિકિટ બીમાં જોઈએ આપને તો કેટલી લાઈન છે ઊભી બે હરોળ છે બરાબર અને આડી કેટલી છે ચાર છે તો ચાર દ આઠ તો અહીંયા ટિકિટ બી દ્વારા કેટલા છે આ થયા અઢાર ચોરસ આ છે આઠ ચોરસ છે અહીંયા લખી દઈએ આઠ ત્યાર પછી કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે હવે જેટલા ખાના જે ટિકિટમાં સૌથી વધારે હોય તે ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે કહેવાય જેમાં જેટલા ખાના વધારે બરાબર તેટલું ક્ષેત્રફળ વધારે તો અહીંયા આપણે બધા ટિકિટના ખાના આપણે ગણી લઈએ તો સીમાં કેટલા ખાના છે ત્રણ દુ છ તો આનું ક્ષેત્રફળ થશે છ છ ખાના છે તો છ ચોરસ સેન્ટીમીટર અહીંયા ડીમાં કેટલા છે ત્રણ આડી હરોળ અને ચાર ઊભી હરોળ તો ચાર ત્રણ બાર બાર ખાના છે અહીંયા ચાર ખાના છે અને અહીંયા ચાર ત્રણ બાર અહીંયા પણ બાર ખાના છે બરાબર તો બીમાં આપણને જે પ્રશ્ન છે તેના તેમાં જોઈએ તો કઈ ટિકિટનું ક્ષેત્ર પર સૌથી વધારે છે તો સૌથી વધારે ખાના કઈ ટિકિટમાં છે એ ટિકિટમાં છે અઢાર ચો અઢાર ખાના તો અઢાર ખાનાં એ ટિકિટમાં સૌથી વધારે છે તો અહીંયા આપણે લખીશું કઈ ટિકિટનું ક્ષેત્ર પર સૌથી વધારે છે તો એ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે ત્યાર પછી આ ટિકિટ એક સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે તો આ ટિકિટ કેટલા ચોરસને ઢાંકે છે અઢાર ચોરસને ઢાંકે છે સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે હવે જેટલા ચોરસ બરાબર એક સેમીનું એક ચોરસ છે બરાબર એટલે એક સેમી એટલે એક ચોરસ સેન્ટીમીટરનું એક ખાનું છે તો તેવા આપણે અઢાર ચોરસ છે તો કેટલા અઢાર ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થાય સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું થશે અઢાર ચોરસ સેન્ટીમીટર થાય જેટલા ચોરસ હોય તેટલા ચોરસ સેન્ટીમીટર મેં અગાઉ તમને સમજાવ્યું હતું કે ક્ષેત્રફળ લખો એટલે ચોરસ સેમી લખાય અને પરિમિતિ સેન્ટીમીટર એટલું લખાશે જો અહીંયા આપેલું છે ક્ષેત્રફળ પૂછ્યું છે એટલે તરત અહીંયા ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર અઢાર ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી સીમાં જોઈએ કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે હવે અહીંયા સરખા ક્ષેત્રફળ જુઓ અગાઉ અગાઉ આપણે જણાવ્યું હતું એ રીતે કે અહીંયા ખાના જેટલા પણ લંબચોરસ ભલે અલગ અલગ પ્રકાર આ આ જે ડીમાં જે લંબચોરસ છે અને એફમાં લંબચોરસ છે અલગ અલગ છે પણ ખાના તો બંનેમાં બાર જ છે બરાબર તો બંનેનું ક્ષેત્રફળ સરખું જ થશે તો ડી અને એફ બંનેનું ક્ષેત્રફળ સરખું છે તો અહીંયા આપણે લખીશું ડી અને એફ તમે પૂરા વાક્યમાં લખજો ડી ટિકિટ અને એફ ટિકિટનું દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે હવે બંને ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તો બાર ચોરસ સેન્ટીમીટર છે તો અહીંયા લખવાના બાર સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલા છે ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે તો સૌથી નાની ટિકિટ કઈ ચાર ચોરસ ચાર ખાનાવાળી બરાબર તો ચાર ચોરસ સેન્ટીમીટર સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ છે ત્યાર પછી છેલ્લે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા ચોરસ સેમી છે હવે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટનો વચ્ચેનો ક્ષેત્રફળનો તફાવત તફાવત એટલે શું બાદબાકી બંનેના વચ્ચેની બાદબાકીને જે આવે કરીએ તેને તફાવત કહેવાય તો સૌથી મોટી ટિકિટ અઢાર હતી અઢાર ચોરસ સેન્ટીમીટર અને સૌથી નાની ચાર ચોરસ સેન્ટીમીટર તો અઢારમાંથી ચાર બાદ કરો તો કેટલા આવે ચૌદ ચોરસ સેન્ટીમીટર થાય તો આ રીતે તમારે બીજી જૂની ટિકિટ ટપાલ ટિકિટનો સંગ્રહ કરી અને ચોરસ ખાનામાં ગોઠવી અને તેના ક્ષેત્રફળ અને પરિમિતિ પણ તમારે મેળવવાના છે અગાઉના વિડીયોમાં પરિમિતિ તમને મેં સમજાવી હતી તે રીતે તમે આની પરિમિતિ પણ આજે ટિકિટો આપેલી છે તેની પરિમિતિ પણ મેળવી શકો છો એક્ઝામ્પલ તરીકે તમને હું એક ફરીથી સમજાવી દઉં કે સૌથી મોટી જે ટિકિટ છે અઢાર ચોરસ સેન્ટીમીટરની તેમાં પરિમિત તેની પરિમિતિ શોધવી હોય તો કઈ રીતે શોધાય તો પરિમિતિ મેં તમને લંબાઈ વત્તા પહોંડાય ને બે જોડે ગુણી નાખવાના તો અહીંયા લંબાઈ કેટલા ખાના છે એક બે ત્રણ ચાર પાંચ છ લંબાઈ કેટલી છે આની છ અને પહોળાઈ છે ત્રણ બરાબર તો છ વત્તા ત્રણ નવ નવ દુ અઢાર તો અઢાર સેમી એ પરિમિતિ એ ટિકિટની પરિમિતિ અઢાર સેમી થાય અહીંયા સેમી લખવાનું પછી બરાબર તે રીતે હું અહીંયા બી બીમાં તમને સમજાવું તો આની લંબાઈ કેટલી છે બે સેમી છે અને પહોળાઈ છે ચાર સેમી છે તો ચાર વત્તા બે આઠ સોરી ચાર ને બે છ છ દુ બાર તો બી ટિકિટનું કેટલું થશે પરિમિતિ બાર સેમી થશે તે રીતે તમારે સીડી ઈ એફ અને નો પરિમિતિ પણ શોધવાની વિડીયો ગમે હોય તો જરૂરથી લાઈક કરજો કમેન્ટ કરજો જરૂરથી કંઈ કોઈ પણ તકલીફ પડે ના સમજણ પડે તો જરૂરથી મને જણાવશો આભાર